આપણે જે એનટી અને ટેસ્ટ સિરીઝ ચાલે છે તેમાં અમુક ડિફિકલ્ટ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનની શરૂઆત કરીએ. ત્રીજો પ્રશ્ન ડિફિકલ્ટમાં હતો. એમ દળ ધરાવતો બોલ વી વેગથી સ્થિર પડેલા એમ દળના બોલ સાથે સંઘાત કરે છે. અહીં આકૃતિમાં તમને આપેલું છે કે ભાઈ આ એમ દળનો બોલ છે, વી વેગથી ગતિ કરે છે અને આ એમ દળનો બોલ સ્થિર છે. સંઘાત બાદ બંને બોલની ગતિ ઊર્જા એ મૂળ ગતિ ઊર્જાની 3/4 ગણી. મૂળ ગતિ ઊર્જા કેટલી થશે? તો કે ભાઈ આ બે પદાર્થોની કુલ ગતિ ઊર્જા આની એકની જ થશે, 1/2 mv². હવે સંઘાત બાદ આનો વેગ v2 થઈ જાય, આનો વેગ v1 થઈ જાય. રકમમાં જ મિત્રો આવું આપેલું છે, તો તમારે આપણે સંઘાત બાદ, હકીકતમાં તો આનો સંઘાત બાદ v' થવો જોઈએ. આનો v1 કહીએ, આનો v2 કહીએ, આનો v1' કહીએ, આનો v2' કહીએ, પરંતુ આપણને અહીંયા આનો v કીધો છે ને આનો v2 કીધો છે, આનો 0 છે ને આનો v1' કીધો છે. તો આપણે એના એ જ નોટ આપણે એ જે આપેલું છે એ જ દર્શાવીશું. મૂળ ગતિ ઉર્જાના 3/4 ગણી થઈ જાય તો રિસ્ટિટ્યુશન ગુણાંકનું મૂલ્ય શું હશે? તો મિત્રો સંઘાત પહેલાં કુલ વેગ કેટલો છે? સંઘાત પહેલાં તો સંઘાત પહેલાંના કુલ વેગને આપણે કે બરાબર 1/2 mv² કહીશું. સંઘાત બાદ કુલ વેગ કેટલો થશે એને આપણે k' કહીએ. તો દળ બધાના એક સમાન જ છે. આના દળ એમ અહીંયા લખેલું છે, અહીંયા એમ લખેલું છે. હવે સંઘાત બાદ દળમાં કોઈ ફેરફાર ન થાય તો k' બરાબર શું થશે? તો કે 1/2 mv² આનો વેગ v2 છે, પ્લસ 1/2 mv² કરીશું, આનો વેગ v1' છે. હવે આપણને એવું કીધું છે કે મૂળ ગતિ ઉર્જાના 3/4 ગણી થઈ જાય છે, તો k' બરાબર કેટલું થશે? તો કે 3/4 કે થશે. ચાલો આને એમને અથવા તો કિંમત મૂકી દઈએ. k'ની કિંમત થશે 1/2 mv² પ્લસ 1/2 mv² બરાબર 3/4 1/2 mv². ચાલો કેન્સલ થતું હોય કે ઉડાડી દઈએ, તો કે 1/2 m 1/2 m 1/2 m ઉડી જશે. તો અહીંયા શું વધશે? v2² પ્લસ v1² બરાબર 3/4 v² ચાલો આને એમનેમ રહેવા દઈએ. હવે આપણને ખબર છે કે ભાઈ આ સંઘાત બાદના વેગના સૂત્રો તમને આવડવા જોઈએ, રિસ્ટિટ્યુશન ગુણાંકવાળા. તો એ સૂત્ર હું અહીંયા એક બંનેના સૂત્ર લખું છું, તો એ સૂત્ર બરાબર જોજો કે ભાઈ આજે આપણે પહેલાં સામાન્ય સૂત્ર લખું, પછી આપણે આના માટે કરીશું. તો કે v1' બરાબર શું થશે? તો કે m1 e m2 upon m1 plus m2 into u1 plus 1 plus e m2 upon m1 plus m2 into u2. અને v2'નું સૂત્ર થાય, અથવા તો v2 લખો તો એ ચાલે. પહેલાં વેગ u1 હોય પછી વેગ u2 થાય, તો પહેલા ગોળાનો વેગ કેટલો થશે? તો કે આને ખાલી v1 જ કહો અને v2 જ કહો ખાલી. ચાલો બીજા ગોળા માટે શું થશે? તો કે 1 plus e m1 upon m1 plus m2 u1 plus m2 minus e m1 upon m1 plus m2 into u2. આ બંને સૂત્રો મિત્રો તમારે ફરજિયાત યાદ રાખવા જ પડશે. રેસ્ટિટ્યુશન ગુણાંકવાળા સંઘાત બાદના વેગના આ સૂત્ર આપણે લખાવેલા છે. આપણે જો e વગરનું લખવું હોય તો m1 minus m2 upon m1 plus m2 u, અને 2 m2 upon m1 plus m2 u2, આપણે આવું સૂત્ર લખાવેલું છે. પરંતુ રેસ્ટિટ્યુશન ગુણાંકવાળું આ સૂત્ર પણ લખાવેલું છે. તો અહીંયા હવે આપણે આ જે કેસ છે એ કેસ માટે આ સૂત્ર એપ્લાય કરીએ. તો પહેલાં ગોળાનો વેગ કેટલો થઈ જાય છે? v2 થઈ જાય છે. તો v2 બરાબર આપણે શું લખીશું? પહેલાં ગોળાનો વેગ v2 બરાબર, કેમ કે પહેલાં ગોળાનો સંઘાત બાદ વેગ v2 થઈ જાય. તો આ સૂત્ર પ્રમાણે એપ્લાય કરીએ તો આ પહેલાં ગોળા માટેનો છે, તો શું લખાય? તો કે m1 કેટલા છે? m જ છે. m minus em upon m plus m m1 m2. u1 એટલે પહેલાં ગોળાનો પ્રારંભમાં વેગ કેટલો હતો? v એ આપણને આપેલો છે, ઇન્ટુ વી. અને અહીંયા u2 આવે છે, તો પહેલાં ગોળાનો અંતિમ, સોરી, પહેલા બીજા ગોળાનો તો પ્રારંભિક વેગ u2 એટલે બીજા ગોળાનો, એ તો 0 જ હતો, એટલે એ તો કંઈ આવશે જ નહીં. આનું સાદુરૂપ આપો તો શું થશે? તો કે આમાંથી m કોમન નીકળે છે, એટલે 1 minus e, અહીંયા m પ્લસ m એટલે 2m, તો m એ ઉપર નીકળે છે એટલે 2 થશે, ઇન્ટુ v થશે. આ પહેલાં ગોળાનો વેગ થઈ ગયો, v2 થઈ ગયો. આપણે આમાં કિંમત મૂકવાની છે એટલે રિસ્ટિટ્યુશન ગુણાંક મળશે. ચાલો હવે બીજા ગોળા માટે ગણીએ. બીજા ગોળા માટે આપણને વેગ કેટલો આપેલો છે? અહીંયા v1' આપેલો છે. તો v1' બરાબર શું થશે? તો કે આ સૂત્ર પ્રમાણે કિંમત મૂકો, 1 plus e, m1ની જગ્યાએ m, છેદમાં m plus m, u1 એટલે પહેલાં ગોળાનો પ્રારંભિક વેગ કેટલો છે? v. બીજા ગોળાનો u2 0 છે એટલે આખું 0 થઈ જશે. ચાલો આને સાદુરૂપ આપો તો શું થશે? 1 plus e, m પ્લસ એમ એટલે કેટલા થશે? 2 into v. ચાલો આ v2 અને v1'ની કિંમત આપણે આમાં મૂકીશું તો શું થશે? v2નો સ્ક્વેર છે, તો આનો સ્ક્વેર થશે એટલે 1 minus e by 2 square v square
V2 નો હવે V1 ડેશ નો સ્ક્વેર એટલે V1 ડેશ બરાબર આપણે આ મૂકીશું તો શું થશે 1 પ્લસ E બાય 2 સ્ક્વેર વી સ્ક્વેર બરાબર 3 બાય 4 વી સ્ક્વેર ચાલો વી સ્ક્વેર કેન્સલ અહીંયા 2 અહીંયા 2 થઈ જશે ચાલો હવે આને આગળ સાદુરૂપ આપીએ તો શું થાય 1 માઇનસ ઈ સ્ક્વેર પ્લસ 1 સોરી 1 માઇનસ ઈ આખાનો સ્ક્વેર થશે એટલે એનું આપણે સાદુરૂપ આપીએ તો શું થશે તો કે 1 માઇનસ આખાનું સાદુરૂપ આપીએ તો 1 માઇનસ 2e પ્લસ ઈ સ્ક્વેર પ્લસ 1 પ્લસ 2e પ્લસ ઈ સ્ક્વેર એ પ્લસ બીના સ્ક્વેરનું સૂત્ર છે અહીંયા શું થશે 3/2 થશે ચાલો હવે રેસ્ટિટ્યુશન ગુણાંકનું મૂલ્ય મેળવવાનું છે તો માઇનસ 2e પ્લસ 2e કેન્સલ 1 પ્લસ 1 એટલે 2 પ્લસ 2e સ્ક્વેર બરાબર 3/2 ચાલો હવે શું કરીશું આ 2 ને પહેલી બાજુ લઈ જઈએ તો શું થશે 2e સ્ક્વેર બરાબર 3/2 માઇનસ 2 2e સ્ક્વેર બરાબર અહીંયા કેટલા થશે 3 માઇનસ 4 એટલે સમથિંગ વેન્ટ રોંગ મિત્રો ક્યાંક ભૂલ પડેલી છે મિત્રો આપણે અહીંયા 2 ઉડાડી દઈએ અહીંયા 2 નો સ્ક્વેર આવશે 2 નો સ્ક્વેર છે એટલે અહીંયા આ 2 નો સ્ક્વેર એટલે 4 જ ઉડી જાય એટલે 3/2 નહીં આવે 2 નહીં આવે તો હવે અહીંયા શું વધશે તો કે 3 માઇનસ 2 1 તો ઈ બરાબર શું થશે 1/√2 તો આ મિત્રો તમારો આન્સર હતો ઈ બરાબર 1/√2 ત્રીજામાં આવશે બી ઓપ્શન હતો 1/√2 બરાબર એક વખત જોઈ લેજો આખો દાખલો અને ના સમજ પડે તો પાછા તમે ગમે ત્યારે ફોન કરીને પૂછી શકો છો હવે નેક્સ્ટ દાખલો જોઈએ ત્યાર પછી મિત્રો બીજો દાખલો હતો 10 નંબરનો એ ત્રિજ્યાના વર્તુળમય ભાગમાં સમય સાથે બદલતું ચુંબકીય ક્ષેત્ર બી ઓફ ટી અને તે વર્તુળમય આડછેદને લંબ છે મિત્રો આ એક વર્તુળમય આડછેદ છે અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર તમને અહીંયા ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે અંદર જતી દિશામાં છે તો કેન્દ્રથી આર અંતરે આવેલા પી બિંદુએ પ્રેરિત વિદ્યુતક્ષેત્ર કેટલું છે અહીંયા પ્રેરિત વિદ્યુતક્ષેત્ર મેળવતા મિત્રો આવો આપણે એક દાખલો આવતો આપણે એવી થિયરી આવતી પણ એ કોના માટે હતી તો કે ભાઈ આને તમે તાર ગણો અને તારને કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ગણો પરંતુ અહીંયા આપણને એવું નથી આપેલું અહીંયા આપણને વર્તુળમાં આડછેદ આપેલો છે અને એની અંદર ચુંબકીય ક્ષેત્ર છે આડછેદ આટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર બદલશે તો એના કારણે અહીંયા પ્રેરિત થતું વિદ્યુતક્ષેત્ર મેળવવાનું છે તો પહેલાં અહીંયા વિદ્યુતક્ષેત્ર મેળવ્યું તો પહેલાં આપણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન મેળવીએ વિદ્યુત સ્થિતિમાન પરથી આપણે આગળ તરફ વધીશું તો આપણે આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તમારે મેળવવું હોય તો શું કરે તો કે ભાઈ વી બરાબર ઈ ડોટ ડીએલ આપણું જે સૂત્ર છે તે વી એટલે અહીંયા પ્રેરિત થતું વિદ્યુત સ્થિતિમાન હવે પ્રેરિત વિદ્યુત સ્થિતિમાન શું કામ થશે તો કે ભાઈ અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે એટલે અહીંયા પણ ફ્લક્સમાં ફેરફાર થશે તો વી એટલે શું થાય એટલે પ્રેરિત ઈએમએફ થશે પ્રેરિત ઈએમએફ ક્યારે થાય તો કે જ્યારે ભાઈ ફ્લક્સમાં ફેરફાર થાય વી એટલે ઈ ઇઝ ઇક્વલ ટુ d∅/dt આ બાજુ શું લખાશે તો કે ભાઈ ઈ ડોટ ડીએલ ચાલો ફાય એટલે ફાય એટલે અહીંયા ફ્લક્સ કે અહીંયા આ ફ્લક્સમાં કેટલો ફેરફાર થાય તો કે ફ્લક્સ એટલે શું તો કે બી એ કોસ થીટા અહીંયા બી અને આડછેદ બંને કેવું છે પરસ્પર લંબ છે એટલે બી કોસ એ 1 થશે એટલે કોસ તો આપણે શું કરીશું તો કે d/dt બી ડોટ એ બરાબર સદિશ ઈ ડોટ ડીએલ ચાલો હવે આગળ તરફ વધીએ તો એમાં કોઈ ફેરફાર નહીં આડછેદના ક્ષેત્રફળમાં કોઈ ફેરફાર નહીં થાય માત્ર ચુંબકીય ક્ષેત્રમાં આપણને કીધું છે કે ભાઈ બી ઓફ ટી એ બી સમય સાથે બી બદલે છે એવું કીધું છે તો આપણે અહીંયા શું કરીશું તો કે એ ઇન્ટુ db/dt અને અહીંયા ઈના ઈ અને ડીએલ એટલે શું તો કે ડીએલ એટલે કેટલા અંતરે તો કે ભાઈ અહીંથી અહીંયા આપણે કાલ્પનિક પૃષ્ઠની કલ્પના કરીએ તો એ સંકલન ડીએલ થશે આપણે એક કામ કરીએ ઈને અચળ કરીએ ડીએલ કેમ કે ઈ ઓફ ટી થશે અહીંયા ટૂંકમાં ઈ ઓફ ટી અહીંયા પણ ઈ ઓફ ટી થશે અહીંયા પણ ઈ ઓફ ટી થશે અહીંયા પણ ઈ ઓફ એક સમય સાથે બદલતું થશે તો ડીએલ ડીએલ એટલે શું તો કે અહીંયા આપણે કાલ્પનિક પૃષ્ઠની કલ્પના કરીએ તો એવા બધા જ ડીએલ ડીએલનું સંકલન કરીએ તો આપણને શું મળશે તો કે ભાઈ 2πr મળશે એ એટલે શું આના આ આડછેદનું ક્ષેત્રફળ એ કેટલું છે અહીંયા આપણને અંદરનું આપણને આપી દીધું છે કે ભાઈ અંદરનું આપણે તમને ના દેખાતો હોય તો પણ ખબર પડી જશે કે ભાઈ આ આપણે એ છે અથવા તો બીજું કોઈ પણ લઈ લો તો એ એટલે શું થશે પાય એ સ્ક્વેર થશે અહીંયા શું થશે db/dt અહીંયા ઈ ઓફ ટી અને ડીએલ એટલે આ તમારા અંદર એક કાલ્પનિક પૃષ્ઠની કલ્પના કરવાની અને એ ડીએલ કેટલું થશે તો કે આખું 2πr થશે તો આપણે ઈ અને આર કેવા પ્રમાણમાં થશે તો કે ભાઈ પાય એ ડીબી તો બદલે જ છે પાય ઉડી જશે એ અચળ થશે તો ઈ અને આર એકબીજાના કેવા પ્રમાણમાં થશે વ્યસ્ત પ્રમાણમાં થશે આરનું મૂલ્ય વધશે તેમ ઈનું મૂલ્ય ઘટશે એટલે આર 1/r અનુસાર ઘટશે કયો ઓપ્શન આવશે 1/r અનુસાર ઘટશે બરાબર મિત્રો આ સમજી લેજો શું કહેવા માગે છે એ
ત્યાર પછી 12મો પ્રશ્ન પણ ડિફિકલ્ટીમાં છે. એક્સ અને વાય અક્ષ પર અનુક્રમે લેમડા અને 3λ જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા બે વાહક તારો છે. વાય બરાબર √3x રેખા પરના કોઈપણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનો ઢાળ કેટલો હશે? તમારે રેખા લેવાની છે વાય બરાબર √3x. ચાલો તો આગળ તરફ વધીએ કે એક્સ અક્ષ અને વાય અક્ષ બનાવીએ. પહેલાં આ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે. અહીંયા વિદ્યુતભાર એક્સ અક્ષ પર વિદ્યુતભાર છે. એક્સ અક્ષ પરના વિદ્યુતભારની ઘનતા કેટલી છે? લેમડા. અને વાય અક્ષ પર પણ વિદ્યુતભારિત તાર છે અને એ તારની ઘનતા કેટલી છે? તો કે 3λ. ચાલો લેમડા અને 3λ પેલું છે. તમારે વાય બરાબર √3x લેવાનું છે. વાય બરાબર કેટલું લેવાનું છે? √3x. તો હું એક્સ અક્ષ પર એક્સ જેટલું ચાલું, એક્સ અક્ષ પર એક્સ જેટલું ચાલું, તો વાય બરાબર મારે વાય અક્ષ પર કેટલું ચાલવું પડશે? તો કે વાય અક્ષ પર તમને કીધું છે કે √3x ચાલવાનું છે. તો અહીંયા √3x એટલે 1.73, એટલે એક્સ આટલું થશે ને 1.73 એપ્રોક્સિમેટલી આટલું થશે. એટલે આ અંતર કેટલું થશે? આ અંતર તો કે ભાઈ એ તમારું √3x થશે. તો આના યામ કેટલા થશે? આના યામ એક્સ √3x થશે. કેમકે તમને વાય બરાબર, જો તમે એક્સ બરાબર એક્સ લ્યો તો વાય બરાબર કેટલું લેવાનું છે? √3x. હવે આપણને ખબર છે કે ભાઈ આ લેમડા તાર, લેમડા ઘનતા ધરાવતો તાર છે, આ 3λ ઘનતા ધરાવતો તાર છે. તો આને કારણે આ બાજુ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો કે એને કારણે વિદ્યુત ક્ષેત્ર જે થાય એ કઈ બાજુ થશે? ઇ વાય થશે. કેમકે વાય અક્ષની દિશામાં આને કારણે જે વિદ્યુત ક્ષેત્ર થશે એ કયું થશે? સોરી, આ આ જે વિદ્યુત ક્ષેત્ર છે ઈ એક્સને, ઈ એક્સ હશે એક્સને કારણે છે, અને આ બાજુનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ કોને કારણે છે? ઈ વાયને કારણે છે. આ બધી જ રેખા પર તમને એવા જ બિંદુ મળશે. એક્સ યામ એક્સ લ્યો તો વાય યામ કેટલો થશે? તમારો √3x હશે. આખી એક સીધી રેખા તમને મળશે મિત્રો. ચાલો હવે આપણે વાત કરવાની છે ઈ એક્સ, આ અંતર કેટલું છે? તો કે √3x. એની ઘનતા કેટલી છે? લેમડા. આપણને અનંત લંબાઈના તારને કારણે આર જેટલા અંતરનું સૂત્ર ખબર છે કે ઈ બરાબર √2kλ બાય આર. તો ઈ એક્સ કેટલું થશે? તો કે ભાઈ 2 ના 2 kના k, અને લેમડાની જગ્યાએ આ તારની ઘનતા કેટલી છે? લેમડા. અને અંતર કેટલું છે? √3x. √3x અંતર છે. કઈ દિશામાં થશે? જે કેરેટની દિશામાં થશે. આ કઈ દિશામાં થશે? જે કેરેટની દિશામાં થશે. ચાલો ત્યાર પછી આપણે ઈ વાય લઈએ. ઈ વાય, વાય તારને કારણે 2kλ બાય આરનું સૂત્ર 2 ના 2 kના k. લેમડાની જગ્યાએ આપણે કેટલી ઘનતા છે? તો કે અહીંયા 3λ છે, એટલે 3λ. અંતર કેટલું થશે? આ અંતર તો કે એક્સ, ઈ કઈ દિશામાં થશે? એક્સ અક્ષની દિશામાં, એટલે આઈ કેરેટ. હવે આપણે આપણે મેળવવાનું શું કીધું છે કે વિદ્યુત ક્ષેત્રનો ઢાળ. તો વિદ્યુત ક્ષેત્રનો ઢાળ એટલે શું થશે? તો કે ભાઈ હંમેશા વિદ્યુત ક્ષેત્રનો ઢાળ એટલે તમારું જે કેરેટના છેદમાં આઈ કેરેટ આવવું જોઈએ. જે કેરેટના છેદમાં કયો કેરેટ આવવું જોઈએ? આઈ કેરેટ. તો ઢાળ બરાબર શું થશે? તો કે ભાઈ જે કેરેટવાળું એટલે ઈ એક્સ, અને આઈ કેરેટવાળું એટલે ઈ વાય. હંમેશા ઢાળ એટલે શું થશે? તો કે આના છેદમાં આ. હંમેશા આપણે ઢાળ મેળવવો હોય તો આના છેદમાં આ જ મેળવીએ. તો આ એટલે કયું થશે? ઈ એક્સ. અને આ એટલે કયું થશે? ઈ વાય. તો ઈ એક્સના છેદમાં ઈ વાય. તો 2kλ બાય √3x છેદમાં 2k3λ બાય એક્સ. 2k ઉડી જશે, λ ઉડી જશે, x ઉડી જશે. તો આન્સર શું આવશે? તો કે ભાઈ આ અંશમાં 1/√3 અને છેદમાં 3. તો શું હશે? 1/√3. તો ઢાળ કેટલો થશે? 1/√3 બરાબર. સમજી લેજો, થોડોક વિચિત્ર પ્રકારનો છે. અહીંયા થોડુંક ડિફિકલ્ટી થાય એવું છે કે ભાઈ ઈ એક્સ લેખો તો અહીંયા જે કેરેટ. તો કે ભાઈ એ તો એક્સના કારણે જે કેરેટની દિશામાં થશે, અને વાયના કારણે આઈ કેરેટની દિશામાં થશે. એ થોડુંક સમજવા જેવું હતું. પ્રશ્ન હતો, જો પૃથ્વીની ત્રિજ્યા આર હોય તો પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ ગુરુત્વ પ્રવેગની સપાટીના મૂલ્યમાં 1% ઘટાડો થાય? મિત્રો ઘટાડો ના હોવો જોઈએ અહીંયા. ઘટાડો જે તમારી રકમમાં હતો એ ભૂલ હતી. મૂલ્ય કરતાં 1% થાય, એના મૂલ્યના 1% થાય એવું જ હોવું જોઈએ. એટલે મિત્રો આ પ્રશ્ન તમારો ગ્રીસિંગ હોઈ શકે. ચાલો તો આપણે આવો પ્રશ્ન હોય તો તમારે કઈ રીતે ગણવાનો? તો કે ભાઈ એચ ઊંચાઈ જીનું મૂલ્ય GH બરાબર 1% જી ગણીએ. GH બરાબર 1% જી. તો GH, એચ ઊંચાઈ ગુરુત્વ પ્રયોગનું સૂત્ર શું થશે? તો કે GME બાય RE પ્લસ એચ સ્ક્વેર. અને 1% એટલે 1/100 કહેવાશે. અને સામાન્ય રીતે જીનું સૂત્ર શું થાય? તો કે GME બાય RE સ્ક્વેર. ચાલો તો GME કેન્સલ થઈ જશે. હવે બંને બાજુ વર્ગમૂળ કરી દેશો તો બધા પૂર્ણ વર્ગ છે. તો શું થશે? અહીંયા વર્ગમૂળ કરો તો RE પ્લસ એચ, અહીંયા 100નું વર્ગમૂળ 10 અને 1/ RE. આ બધાને વ્યસ્ત કરીએ તો શું થશે? RE પ્લસ એચ બરાબર 10 RE. તો એચ બરાબર શું થશે? 9 RE.
એટલે અહીંયા મિત્રો પ્રશ્નમાં ભૂલ હતી, ઘટાડો ન હોવો જોઈએ, 1% થાય એટલે 9R જવાબ આવશે. તો 14મો પ્રશ્ન તમારો ક્લિયર થઈ ગયો હોવો જોઈએ. ત્યાર પછી 19મો પ્રશ્ન પણ ડિફિકલ્ટીમાં હતો મિત્રો, 17મો પ્રશ્ન પણ ડિફિકલ્ટીમાં હતો, એ પણ જોઈ લો. આકૃતિમાં 1 મીટર² આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો ઘર્ષણ રહિત અને મુક્ત ફરી શકે તેવો પિસ્ટન છે. આ પિસ્ટન આપેલો છે મિત્રો, તે બાહ્ય બળ દ્વારા સંતુલિત સ્થિતિમાં છે. જ્યારે બાહ્ય બળ દૂર કરવામાં આવે તો આ પિસ્ટનનું L/2 જેટલું સ્થાનાંતર થાય છે. કેટલું સ્થાનાંતર થાય છે? L/2. L બરાબર 1 મીટર છે. જો સ્પ્રિંગની લંબાઈ આપણને આપેલ, L બરાબર 1 મીટર જે સ્પ્રિંગની લંબાઈ છે આપણને આપી દીધી છે કે L બરાબર 1 મીટર એ સ્પ્રિંગની લંબાઈ છે. જો સ્પ્રિંગનો બળ અચળાંક 100 ન્યૂટન પર મીટર હોય તો અંતિમ સ્થિતિએ વાયુનું દબાણ કેટલું હશે? મિત્રો આપણને દબાણ મેળવવાનું છે. દબાણનું સૂત્ર આપણને ખબર છે કે દબાણ બરાબર શું થાય, તો કે P = F/A. દબાણ P = F/A 17મો પ્રશ્ન છે. ચાલો, તો P = F/A થાય. આડછેદનું ક્ષેત્રફળ આપણને ખબર છે 1 મીટર. હવે F ખબર નથી, F એટલે શું થશે? તો કે ભાઈ આ સ્પ્રિંગને કારણે બળ લાગશે, આ આપણે મુક્ત કરશું, પહેલાં અહીંયા બળ લગાડેલું છે એ બળ દૂર કરશું તો એનું સ્થાનાંતર થશે. તો સ્પ્રિંગમાં ઉત્પન્ન થતું બળ એટલે શું થશે? તો કે ભાઈ KX થાય. આપણને X આપી દીધેલું છે, X કેટલું છે? L/2 છે. L કેટલું? 1 મીટર છે. તો KX ની જગ્યાએ 1/2 થશે. L/2 કીધું, L = 1 છે, છેદમાં 1, એટલે K/2 જવાબ આવે. પરંતુ K કેટલો લેવો? તો કે ભાઈ K 100 ન્યૂટન પર મીટર આપેલો છે, એ તો એક સ્પ્રિંગનો છે. અહીંયા તો 2 સ્પ્રિંગ છે, તો 2 સ્પ્રિંગ અહીંયા કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં છે. સમાંતર જોડાણમાં હોય તો સમતુલ્ય K કેટલો થાય? તો કે ભાઈ સ્પ્રિંગમાં જો સમાંતર જોડાણ હોય તો સમતુલ્ય K' થશે, K + K થશે, K1 + K2, પણ અહીંયા બંનેનો સમાન છે એટલે K' બરાબર શું થશે? 2K. K ની કિંમત આપણને 100 ન્યૂટન પર મીટર આપેલી છે એટલે 2 × 100 થશે K' તો P = શું થશે? K ની જગ્યાએ આપણે શું લખવું પડશે? 2 × 100 / 2, 2 કેન્સલ એટલે કેટલો જવાબ આવે? 100 ન્યૂટન પર મીટર² એકદમ ઇઝી પ્રશ્ન છે મિત્રો. પણ અહીંયા સમાંતર જોડાણ છે. સમાંતર જોડાણમાં K નું આવું સૂત્ર થાય. શ્રેણી જોડાણ હોય તો K' બરાબર શું થાય? K1 K2 ના છેદમાં K1 + K2. સમાંતર જોડાણમાં સ્પ્રિંગમાં ડાયરેક્ટ સરવાળો થાય, આ કેપેસિટર જેવું છે. સમાંતર જોડાણમાં ડાયરેક્ટ સરવાળો થાય અને શ્રેણી જોડાણમાં કેવો સરવાળો થશે? તો કે વ્યસ્તનો સરવાળો થશે, 1/6 સરવાળો થશે. તો આ 17મો પ્રશ્ન હતો મિત્રો. ત્યાર પછી જોઈએ તો 19મો પ્રશ્ન પણ ડિફિકલ્ટીમાં હતો. અહીંયા પણ મિત્રો રકમમાં ભૂલ હતી, પરંતુ અહીંયા 3.2 × 10^6 હતી, પરંતુ એનાથી પણ જવાબ આવી જ જાય છે. જવાબમાં ખાલી ફેરફાર કરવો પડશે. તો 3.2 × 10^5 લઈને આપણે ગણીએ તો કેટલો આન્સર આવે આપણે ચેક કરીએ. 3.2 × 10^5 વોલ્ટ પર મીટર. તમારે 6 લઈને કરવાનું છે તો જવાબ આવી જશે, 5 લઈએ તો અલગ જવાબ આવશે. વિદ્યુત ક્ષેત્રને 2 × 10^-3 Wb/m² ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન બળ અનુભવતો નથી. ઇલેક્ટ્રોન બળ નથી અનુભવતો, મતલબ એનો એવો થશે કે ભાઈ આ વિદ્યુત ક્ષેત્રને કારણે જે ઇલેક્ટ્રોન પર બળ લાગે છે એ, અને આ ચુંબકીય ક્ષેત્રને કારણે જે બળ લાગે છે એ, બંને બળ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ, તો જ એ બળ ના અનુભવે. તો આપણે ચેક કરીએ કે વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન પર બળ લાગે કયું હશે? QE. અને ચુંબકીય ક્ષેત્રને કારણે બળ લાગે કયું હશે? QVB. આ બંને ઇલેક્ટ્રોનની ગતિની દિશાને કેવા છે? લંબ. એટલે V અને B બંને કેવા થશે? લંબ થશે. તો હકીકતમાં તો QV × B આવે એટલે QVB sin θ, sin 90, એટલે VB જ આવશે. ચાલો, તો QQ ઉડી જશે. E = શું થશે? VB. ચાલો એને એમને રાખો. બંને ક્ષેત્ર ઇલેક્ટ્રોનના ગતિની દિશાને લંબ છે. જો વિદ્યુત ક્ષેત્રને દૂર કરવામાં આવે, વિદ્યુત ક્ષેત્રને શું કરવાનું છે? દૂર કરવામાં આવે તો ઇલેક્ટ્રોનના ગતિમાર્ગની ત્રિજ્યા, હવે વિદ્યુત ક્ષેત્રને દૂર કરશો તો માત્ર ચુંબકીય ક્ષેત્ર વધશે. ચુંબકીય ક્ષેત્ર વધશે તો એ કેવી ગતિ કરશે? વર્તુળમય ગતિ કરશે. તો વર્તુળમય ગતિ માટે કયું બળ લાગે? તો કે ભાઈ MV² / R. ઈ બળ કોના બરાબર હશે? તો કે QVB બરાબર હશે. આ ચુંબકીય ક્ષેત્રને કારણે એ વર્તુળમય ગતિ કરશે. ચાલો, તો ગતિમાર્ગની ત્રિજ્યા મેળવવાની કીધી તો R = શું થશે? QVB / MV² આરને આ બાજુ લો. એક તો VV ઉડી જશે તો શું થશે? MV / R = QB. R = શું થશે? MV / QB. ચાલો, હવે કિંમત મૂકો. એમની કિંમત કેટલી થશે? અથવા તો આપણે પહેલાં VV ની કિંમત મૂકી દઈએ. અહીંથી VV ની કિંમત કેટલી થશે? અહીંયા VV ને કરતાં બનાવો તો શું થશે? તો કે E/B. તો અહીંયા આપણે મૂકશું તો ME/Q/B² થશે. ચાલો, હવે કિંમત મૂકો. ઇલેક્ટ્રોનનું દળ કેટલું? તો કે 9.1 × 10^-31. ઈ વિદ્યુત ક્ષેત્ર કેટલું આપેલું છે? તો કે 3.2 × 10^5.
છેદમાં ક્યુ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો 1.6 × 10⁻¹⁰ બીનો વર્ક કરવાનો છે તો આનો ડાયરેક્ટ વર્ક કરી દઈએ તો કેટલા થાય 4 × 10⁻¹⁶ ચાલો હવે આપણે આના છેદ ઉડાડવા પડશે તો 1.6 × 2 થશે આ 2 × 2 = 4 થશે આ કેટલા થશે 4.5 થશે ચાલો તો એ 4.5 ક્લિયર થઈ ગયા ઘાતની વાત કરવાની છે 10⁻³૧ 31 + 5 કેટલા થાય તો કે −31 + 5 એટલે −26 −26 અને આ 6 ઉપર જાય એટલે +6 −26 + 6 એટલે કેટલા થાય એટલે 20 અને 20 એટલે −20 −20 અને આ +19 એટલે −1 થશે એટલે જવાબ આવશે 0.45 મીટર અહીંયા જો મિત્રો 6 લીધું હોત તમે તો 4.5 મીટર આવત અને અહીંયા 5 લીધું આપણે અહીંયા ભૂલથી એ 6 લખાઈ ગયેલું હતું તો તમારો જવાબ આવશે 4.5 અને જો 5 લખેલું હોય તો 0.45 મીટર આવશે પરંતુ બંને જવાબ આપેલા હતા એટલે આપણે આ ગ્રીસિંગ નહીં આપીશું અહીંયા આપણે 0.45ની જગ્યાએ 4.5 લઈશું કેમ કે આપણે 6 લઈને ગણેલું હતું તો બરાબર સમજી લેજો કેવો પ્રશ્ન છે એ ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ હવે પછી મિત્રો 20મો પ્રશ્ન પણ ડિફિકલ્ટીમાં હતો જ્યારે ચુંબકી સોય મેગ્નેટિક મેરિડિયન સાથે 30નો ખૂણો બનાવે આનો મતલબ શું થાય મિત્રો મેગ્નેટિક મેરિડિયન સાથે તો કે ભાઈ આપણું ઓરિજિનલ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ હોય ઓરિજિનલ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ હોય પરંતુ ચુંબકી સોય એ ચુંબકીય ક્ષેત્ર સાથે આ 30નો ખૂણો બનાવે કેટલો ખૂણો બનાવે છે 30નો ખૂણો હકીકતમાં તમારું બીએચ આ હોવું જોઈએ હકીકતમાં બીએચ તમારું કેટલું હોવું જોઈએ આ પરંતુ એની સાથે 30નો ખૂણો બનાવે તો એ માપ કેટલું થાય તો કે બીએચ કોસ 30 કહેવાશે જેને આપણે બીએચ ડેશ કહીશું બીએચ ડેશ બરાબર શું થશે બીએચ કોસ 30 અને સમક્ષિતિજ સાથે 45નો ખૂણો બનાવે સમક્ષિતિજ સાથે કેટલાનો ખૂણો બનાવે 45નો ખૂણો તો ડીપ એંગલનું સાચું મૂલ્ય કેટલું થશે તો કે ભાઈ આપણને ડીપ એંગલનું મૂલ્ય આપણને ખબર છે કે ટેન થીટા બરાબર બીવી બાય બીએચ હવે સમક્ષિતિજ સાથે આ 45 ખૂણો બનાવે તો એનો મતલબ શું થશે ટેન થીટાની જગ્યાએ કેટલા લેવાના ટેન પિસ્તાલીસ બીવીની જગ્યાએ શું લઈશું બીવી અને બીએચની જગ્યાએ શું લઈશું હકીકતમાં બીએચ એ આની સાથે 30નો ખૂણો બનાવે તો એની જગ્યાએ શું લેવાય બીએચ કોસ 30 ચાલો તો ટેન 45ની કિંમત 1 બીવીના છેદમાં બીએચ કોસ 30ની કિંમત કેટલી થાય √3/2 ચલો તો √3/2 એકની સાથે ગુણાય એટલે √3/2 બીવી બાય બીએચ એટલે તમારો હાચો ટેન થીટા થશે તો થીટા બરાબર ટેન ઇન્વર્સ √3/2 ઓકે સોરી એ જવાબ આવશે આમાં ટેન ઇન્વર્સ √3/2 વીસમાં એ બરાબર છે મિત્રો આ દાખલો બોર્ડમાં પૂછાય એવો છે નહીં કે જી નીટમાં પૂછાય એકદમ સરળ દાખલો છે હજુ પણ તમને ના સમજ પડે તો મને ફોન કરીને તમે પૂછી જોજો હજુ આ ખૂણામાં કોઈ મિસ્ટેક થતી હોય તો ફરીથી એક વખત સમજી લો કે ભાઈ તમારું ચુંબકીય ક્ષેત્ર છે આ દિશામાં પરંતુ મેગ્નેટિક મેરિડિયનની સાથે 30નો એટલે તમને દેખાડે છે આ તો ઓરિજિનલી આપણું કેટલું થાય તો કે ઓરિજિનલી બીએચ ડેશ આપણો કેટલો થાય તો કે બીએચ કોસ 30 થાય ચુંબક પ્રમાણે અને આ આપણું સૂત્ર છે અને તમને 45નો ડીપ એંગલ આપેલો છે તો આપણે 45 એમનેમ લખી દીધું અને ઓરિજિનલ બીવી બાય બીએચ આપણો એ નવો ટેન થીટા થશે તો ટેન થીટા બરાબર ટેન ઇન્વર્સ √3/2 કુમારમાં આ દાખલો ઘણી બધી વખત તમને રિપીટ થયેલો હશે ત્યાર પછી 20માં પછી 26મો દાખલો છે ઓકે ત્યાર પછી 26મો પ્રશ્ન છે કે બે સ્પર્શીય ગેલોનોમીટર કે જેના ગુચલાના આંટાની સંખ્યા સમાન છે તેમને શ્રેણીમાં જોડેલા છે તેમાંથી પસાર થતા પ્રવાહનો ક્રમે 60 ડિગ્રી અને 45 ડિગ્રીનું કોણ એક વખત 60 ડિગ્રીનું કોણ આવર્તન દેખાડે અને પછી 45 તો એમાં આંટાની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે મિત્રો જો પ્રવાહ બદલે તો પણ કોણ આવર્તન બદલે અને આંટાની સંખ્યા બદલે તો પણ કોણ આવર્તન બદલે તમને સ્પર્શીય ગેલોનોમીટર માટેનું સૂત્ર તમને ખબર છે મિત્રો ટેન થીટા બરાબર શું સૂત્ર આવશે ટેન થીટા બરાબર એ ગુચલાના કારણે ચુંબકીય ક્ષેત્ર છેદમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ગુચલાના કારણે ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ તો ગુચલાના કારણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય તો કે ભાઈ બી બરાબર μ0 ni/2r ચાલો તો આપણે એની કિંમત મૂકીએ ટેન થીટા બરાબર શું થશે ટેન થીટા બરાબર μ0 ni/2r × bh ચાલો તો 2 અચલ રહેશે r અચલ રહેશે b અચલ રહેશે μ0 અને પ્રવાહ સમાન રાખવાનું કીધું તો ટેન થીટા સમપ્રમાણ શું થશે n થશે તો એક વખત 60નો ખૂણો રાખીએ ત્યારે n1 ગણીએ તો ટેન 60 ના છેદમાં ટેન 45
તો આ બાજુ શું થશે, એન વન બાય એન ટુ થશે ને, આપણને એ તો મેળવવાનું કીધું, આંટાની સંખ્યાનો ગુણોત્તર તો મેળવવાનું કીધું. ચલો ટેન સાઠની કિંમત કેટલી થાય, તો કે ટેન સાઠની કિંમત થશે રૂટ થ્રી, અને ટેન પિસ્તાલીસની કિંમત કેટલી થાય, એક. એન વન બાય એન ટુ બરાબર શું આવશે, રૂટ થ્રી જેમ એક, એટલે તમારો આન્સર આવશે ડી, રૂટ થ્રી. ત્યાર પછી 37મો પ્રશ્ન, તો કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં, મિત્રો અહીંયા ભૂલ હતી એટલે તમને ગ્રીસિંગ આપવો પડશે, હકીકતમાં ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે ત્યારે, તો કે ભાઈ ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે ત્યારે એ ઉર્જાનું ઉત્સર્જન જ કરે. જો તમારે વધારે નંબરવાળી કક્ષામાંથી ઓછી નંબરવાળી કક્ષામાં આવવું હોય તો ઉત્સર્જન કરશે, અને તમારે ઓછી નંબરવાળીથી વધારે ઉર્જામાં તમારે ઇલેક્ટ્રોનને મોકલવું હોય તો એ શું કરશે, તો તમારે એને ઉર્જા આપવી પડશે. તો મિત્રો ચોથી કક્ષામાં ઉર્જા કેટલી હોય, તો એ તમને ખબર હોવી જોઈએ કે ઈ ફોર ચોથી કક્ષામાં કેટલી ઉર્જા હોવી જોઈએ, તો કે માઇનસ 0.85 ઉર્જા હોય, માઇનસ 0.85. અને બીજી કક્ષામાં કેટલી ઉર્જા હોય, તો કે માઇનસ 3.4. તો તમારે આ બંનેનો ડિફરન્સ કેટલો થાય, 2.55. તો 2.55 આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, બધું ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, તો એટલા ઇલેક્ટ્રોનનું શું કરશે, તો કે ભાઈ ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે તો ફોટોનનું ઉર્જાનું ઉત્સર્જન થાય, એટલે 2.55 ઇલેક્ટ્રોન વોલ્ટ ધરાવતો ફોટોનનું શું કરશે, ઉત્સર્જન કરશે. ત્યાર પછી 38મો પ્રશ્ન પણ ડિફિકલ્ટીમાં હતો, કે ચુંબકીય સોયને રેશમના દોરા વડે બાંધી લટકાવવામાં આવે ત્યારે સમચિત સમતલમાં દોલન કરે. આ અગત્યનો શબ્દ છે, સમચિત સમતલમાં દોલન કરે. જો તો વર્ટિકલ એટલે કે લંબ સમતલમાં જો દોલન ગતિ કરતી હોય તો અલગ જવાબ આવશે. તો પુનઃસ્થાપક બળ કોણ ઉત્પન્ન કરશે, તો કે ભાઈ તો દોરીમાં વળ, જો દોરીમાં વળ હોય તો આ કરી શકે, પરંતુ એને સ્થિર લટકાવી દઈએ તો દોરીમાં, જો દોરીમાં વળ ન હોય તો ના શકે બને. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમચિતિજ ઘટક, હા તમે એમનેમ લટકાવી દો તો સમચિતિજ ઘટકને કારણે, દાખલા તરીકે પૃથ્વીનો સમચિતિજ આ દિશામાં હોય અને તમારી સોય આ દિશામાં હોય તો એ આ બાજુ આવશે અને આમ દોલિત ગતિ કરશે. ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ બળ એ નીચેની બાજુ લાગે તો વર્ટિકલ એટલે કે લંબ સમતલમાં ગતિ કરે, ઉપરના બધા જ ના આવી શકે, એટલે શું આવશે, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમચિતિજ ઘટક. ત્યાર પછી 39મો પ્રશ્ન પણ થોડોક ડિફિકલ્ટ કહી શકાય, મુક્ત રીતે ઉપર નીચે થઈ શકે તેવા પિસ્ટન ધરાવતા નળાકારમાં ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં વાયુના સમાન મોલ ભરેલા છે. મોલની સંખ્યા કેવી છે, સમાન. 300 કેલ્વિન તાપમાને નીચેના ભાગ કરતાં ઉપરના ભાગનું કદ બમણું છે. હવે મિત્રો અહીંયા તમારે ધારવાનું છે કે જો ઉપરના ભાગ નીચેના ભાગનું કદ વી હોય તો ઉપરના ભાગનું કદ કેટલું થાય, બમણું, એટલે 2V થાય. હવે એમ લેવા જઈએ તો ટોટલ કદ તમારે કેટલું લેવું પડશે, 3V લેવું પડશે. એના કરતાં આપણે કદ વી લઈએ અને પછી એના 3 ભાગ પાડી દઈએ, તો એ પ્રમાણે દાખલાની શરૂઆત કરીએ. દાખલા તરીકે આ પાત્ર છે, આ પાત્રના નીચેના ભાગ કરતાં ઉપરના ભાગનું કદ બમણું છે, તો આખાનું કદ જો વી હોય તો આનું આપણે વી બાય 3 કહીએ ને, એના કરતાં બમણું, તો આ કેટલું થાય, 2V/3 થશે. અહીંયા એ ધારી લો, અહીંયા એ હશે અને અહીંયા બી હશે, બંનેમાં મોલની સંખ્યા સમાન છે, તો આમાં પણ મ્યુ મોલ હશે ને આમાં પણ મ્યુ મોલ હશે. આ બંનેમાં આમાં તાપમાન કેટલું તમને લેવાનું કીધું છે, કે ભાઈ તો તાપમાન આપણને લેવાનું કીધું છે 300 કેલ્વિન. ચાલો એક કેસ પૂરો. હવે તો કયા તાપમાને ઉપરના ભાગનું કદ નીચેના ભાગ કરતાં 4 ગણું થાય, તો ટોટલ આપણે કેટલું લેવું પડશે, વી લેવું પડશે. એના કેટલા ભાગલા પડવા પડશે, 5. એક નીચેના ભાગના કદ કરતાં ઉપરના ભાગનું કદ 4 ગણું થાય, તો ઉપર આપણે કેટલું, 4V/5 લઈશું, અને નીચે કેટલું લઈશું, V/5. આપણે 5 ભાગ કરવા પડશે, કેમ કે આ 4 ગણું એટલે પેલું 1 ગણું ને આ 4 ગણું, એટલે ટોટલ કેટલા ગણા થશે, 5 ગણા થશે. તો આપણે આને આવી રીતે લખી શકીએ કે ભાઈ આનું આપણું V/5 હશે, તો આ 4V/5 હશે, તો આખું તમે સરવાળો કરવો જોઈએ તો પાછો V થઈ જવું, તો પાછો V થઈ જાય છે. આમાં પણ મ્યુ મોલ હશે, આમાં પણ મ્યુ મોલ હશે, બંનેમાં તાપમાન બદલાઈ ગયું છે, તાપમાન બંનેમાં શું થઈ ગયું છે, બદલાઈ ગયું. આ A થશે, આ B થશે. ચાલો હવે આ બાજુ કદ નાનું છે એનો મતલબ એમ કે આમાં દબાણ વધારે છે, તો આમાં કોના કોના દ્વારા, તો કે આ અંદરના ગેસ વાયુનું પણ દબાણ હશે ને આ પિસ્ટનનું પણ દબાણ હશે, તો જ એ આના દબાણ જેટલું થાય. આનું કદ ઓછું તો એનું દબાણ કેવું હશે, વધારે છે. તો આપણે શું કહી શકીએ કે ભાઈ PA + પિસ્ટનનું દબાણ બરાબર PB નું દબાણ થશે. એવી જ રીતે આમાં PA + પિસ્ટનનું દબાણ અને B નું દબાણ થશે, કેમ કે આનું કદ ઓછું તો એનું દબાણ કેવું હશે, વધારે. એ દબાણ વધારે કેટલું હશે, તો કે એના દબાણ વધતા પિસ્ટનનું. અહીંયા એક પિસ્ટન હશે, અહીંયા એક પિસ્ટન હશે. ચાલો હવે આપણે PA કહીએ, તો અહીંયા શું લખી શકીએ, PV = μRT. તો P = μRT, અને આપણે આને T1 કહીશું, અહીંયા આપણે T2 કહીશું. T1ના છેદમાં કેટલા થશે, μRT1ના છેદમાં VA નું કદ. VA નું કદ કેટલું છે, તો કે 2V/3. ચાલો વત્તા પિસ્ટનનું દબાણ ને એમનેમ રાખીએ. PB નું કેટલું થશે, તો કે μRT1ના છેદમાં એનું કદ કેટલું છે, V/3. ચાલો આપણે P ને કરતા બનાવીએ તો શું થશે, તો કે
ટી વનના છેદમાં વી બાય થ્રી માઇનસ મ્યુ આર ટી વનના છેદમાં ટુ વી બાય થ્રી. કોમન નીકળે ને કોમન કાઢી દઈએ તો શું કોમન નીકળશે? તો કે મ્યુ આર ટી વનના છેદમાં મ્યુ આર ટી વન વી બાય થ્રી કોમન નીકળી જાય. તો અહીંયા શું વધશે? એક. અને અહીંયા શું વધશે? એકના છેદમાં બે વધશે. ચાલો આનું સાદુરૂપ આપી દઈએ તો શું થશે? થ્રી મ્યુ આર ટી વન એટલે કેટલા થશે? ત્રણસો છેદમાં વી. આ બાજુ કેટલું થશે? વન માઇનસ વન બાય ટુ, તો વન બાય ટુ. આને એમ નમ રાખે. હવે અહીંયા ફરીથી પાછું સેમ ટુ સેમ ગણીએ તો પી એટલે શું થશે? મ્યુ આર ટી ટુના છેદમાં પી એ કેટલું થશે? સોરી, વી એ કેટલું થશે? ફોર વી બાય ફાઈવ થશે. પ્લસ પી, પીની જગ્યાએ આપણે આ બેઠું મૂકવાનું છે. થ્રી મ્યુ આર ત્રણસોના છેદમાં વી ઇન્ટુ વન બાય ટુ. આપણને પીની કિંમત આ કેસમાં મળી ગઈ. અહીંયા આપણને બેઠું આપેલી છે, એ બેઠું આપણે પીની કિંમત મૂકી દીધી. અને પી બી કેટલું થશે? તો કે મ્યુ આર ટી ટુના છેદમાં વી બાય ફાઈવ. મ્યુ આર ટી, પી બી બરાબર મ્યુ આર ટી સૂત્ર પરથી પી એ અને પી બીની કિંમત મૂકી. ચાલો હવે સરખું સરખું એ બધી બાજુ ઉડાડી દઈએ. મ્યુ 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 આર 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 વી વી વી. ચાલો આનું સાદુરૂપ આપો તો શું થશે? ફાઈવ ટી ટુ બાય ફોર પ્લસ ત્રણસો ગુણ્યા ત્રણ, સોરી એકસો પચાસ ગુણ્યા ત્રણ એટલે ચારસો પચાસ. અને અહીંયા ટી ટુ ગુણ્યા ફાઈવ એટલે ફાઈવ ટી ટુ. ચાલો તો અને આ બાજુ લઈએ અને પેલી બાજુ લઈ જઈએ તો શું થશે? ફાઈવ ટી ટુ બાય ફોર માઇનસ ફાઈવ ટી ટુ બરાબર માઇનસ ચારસો પચાસ. અને અહીંયા ગુણાયું તો ફાઈવ ટી ટુ માઇનસ ફાઈવ ટી ટુ ઇન્ટુ પાંચ ચોક વીસ, ટી ટુ છેદમાં ફોર બરાબર માઇનસ ચારસો પચાસ. ચાલો તો અહીંયા કેટલા થશે? માઇનસ પંદર ટી ટુ ના છેદમાં ચાર બરાબર માઇનસ ચારસો પચાસ. ચાલો તો આનું સાદુરૂપ આપશો તો માઇનસ માઇનસ પ્લસ પંદર તરી પિસ્તાલીસ ત્રીસ, તો ટી ટુ બરાબર કેટલા થશે? ચાર તરી બાર એકસો વીસ કેલ્વિન થશે. મિત્રો ટી ટુ બરાબર કેટલા થશે? એકસો વીસ કેલ્વિન. તો મિત્રો આ બધા જે દાખલા ક્લિયર થઈ ગયા છે તમને, આ બરાબર સમજી લેજો, સાદુરૂપ સમજી લેજો, શું કર્યું છે સમજી લેજો. અને ના સમજ પડે તો ગમે ત્યારે ફોન કરીને પૂછી શકશો. તો આજનો લેક્ચર રાખીએ છીએ મિત્રો. ધન્યવાદ.